કર્ણ ભીષ્મ લડે ત્યાં સુધી યુદ્ધમાં ન ઉતરવાની તે પ્રતિજ્ઞા કરી છે, તે સાચી વાત છે? હા, સાચી વાત છે. અને હું પ્રતિજ્ઞા પાળીશ પણ ખરો. તો પછી હું એક સૂચન કરું. કર્ણ, તો પછી ભીષ્મ લડે છે ત્યાં સુધી તું પાંડવ પક્ષમાં રહીને લડે તો શું? ભીષ્મના મૃત્યુ પછી તને ઠીક લાગે તો ચાલ્યો જજે પાછો દુર્યોધનના પક્ષમાં. આ તમે શું સૂચવો છો કૃષ્ણ? જગતના ઇતિહાસમાં કોઈએ દુશ્મન પક્ષમાં જઈને આવું સૂચન નહીં કર્યું હોય કે નહીં કોઈએ તેને સ્વીકાર્યું હોય. તો શું થઈ ગયું? આપણે નવો ઇતિહાસ રચીએ. કૃષ્ણ, આપ કોઈ રાજ રમત રમવા આવ્યા છો? તો પહેલા એ સમજી લો કે હું મરી જઈશ, પણ મિત્ર દ્રોહ નહીં કરું. હજુ મોડું નથી થયું કર્ણ. તું સજ્જન છે, શસ્ત્રો જ નહીં વેદ વેદાંત પણ શીખ્યો છે, ધર્મશાસ્ત્રો ભણ્યો છે, ધર્મ અધર્મને જાણે સમજે છે, અને વિશેષ તો ધર્મપરાયણ જીવન જીવ્યું છે. તો પછી કૌરવ પક્ષમાં રહીને અધર્મ આચરવા કેમ ઈચ્છે છે? કૃષ્ણ, તમારી વાત સાચી હોય તો પણ દુર્યોધન અંગે તે લાગુ પડતી નથી. હું દુર્યોધનને અપાર ચાહું છું. જગતે મને અને મારા શૌર્યને હંમેશા શંકાની દ્રષ્ટિથી જોયા છે. કારણ કે હું સૂત પુત્ર છું. એકમાત્ર દુર્યોધન જ એ બધાથી પર છે. એને ક્યારેય મને સૂત પુત્ર હોવાનું સ્મરણ થવા દીધું નથી. એને મને મિત્ર તરીકે સ્વીકાર્યા પછી મિત્રથી એ અધિક સગા બંધુની જેમ રાખ્યો છે. આપ પણ ધર્માત્મા ગણાવો છો તો કહો, એવા મિત્રનો દ્રોહ કરવો તે ધર્મ છે? મારા અપમાન થવાના પ્રસંગોમાં એને જે રીતે મારો હાથ ચાલ્યો છે તે વાતો જગ જાણે છે. આપ પણ તે જાણતા જ છો તો કહો, હવે આ ખરે ટાણે તેને દગો દેવો તે ધર્મ છે? ધર્મનું અમૃત અધર્મના પાત્રમાં ન રખાય કર્ણ. કૃષ્ણ, મને આપના પ્રત્યે આદર છે, પણ કૃપા કરી દુર્યોધન વિશે કશું જ ના કહેશો. કૃતજ્ઞતાનું ઋણ ચૂકવવું અઘરું છે. તને તારા જન્મ વિશે જાણ ખરી? એટલું જાણું સમજું છું કે ઉચ્ચ કુળમાં જન્મેલી કોઈ કુમારિકાએ મને જન્મ આપ્યો હશે અને લોકલાજથી ડરીને એને મારો ત્યાગ કર્યો હશે. પોતાના લોચાર બાળક કરતા એ સ્ત્રીને એની પ્રતિષ્ઠા વધુ ભારી હોવી જોઈએ. મને જીવિત રાખે એવી પેટીમાં પૂરીને નદીમાં વહેતો મૂકવામાં આવ્યો હતો. એટલે એ સ્ત્રીમાં વાત્સલ્ય નહીં જ હોય એમ હું નથી માનતો. મારા વિચારો, મારા આદર્શો, મારી ક્ષમતા, મારા સંસ્કાર મને કહે છે કે નારી ભીનું હોઈ શકે, પણ
ભાગ તો નહીં જ હોય, તે રાજકુળની જ હશે એવું દ્રઢપણે માનું છું. તારી બધી ધારણા સત્ય છે કર્ણ. એ જે હોય તે. મને પિતા તરીકે અતિરથે અને માતા તરીકે રાધાએ જે પ્રેમ આપ્યો છે તેની તુલે કોઈ ના આવે. સુપુત્ર કે રાધે હોવાની મને નાનપ નથી. કૃષ્ણ, તમે મારી ધારણાને સત્ય કેમ કીધી? શું તમે મારા જન્મ વિશે, કુળ વિશે, માતા પિતા વિશે જાણો છો? હા કર્ણ, અને તેથી જ તને મળવા આવ્યો છું. કદાચ તું એક વધુ અધર્મ આચરી ન બેસે તે માટે જ. રહસ્યો ના રચો કૃષ્ણ, કહો હું કોણ છું? તો હૃદય થોડું કઠણ પડીને સાંભળ કર્ણ. તું સૂત પુત્ર રાધે નહીં, પરંતુ કુંતી પુત્ર કૌંતેય જ. શું? કુંતીના મંત્ર પુત્રોમાં સૌ પ્રથમ સૂર્ય મંત્રથી અવતરનાર તું હતો. પાંડુ સાથે લગ્ન થયા તે પહેલા મંત્રને અજમાવી જોવા ખાતર કુતૂહલવશ તારો જન્મ થયેલો, એટલે ભયભીત થઈને તેણે તારો ત્યાગ કર્યો. તારા જન્મજાત શરીર સાથે જોડાયેલ કવચ કુંડળ તારા સૂર્ય પુત્ર હોવાના પ્રમાણ હતા. પાંડવ છું? જ્યેષ્ઠ પુત્ર પાંડવ. કર્ણ, તું વિધાતાને દોષ દેતો આવ્યો છે, નસીબનો વાંક કાઢતો આવ્યો છે, અન્યાય થયાની બૂમો પાડતો આવ્યો છે. તો ચાલ મારી સાથે, હું તારો અન્યાય દૂર કરું, તારું નસીબ ઉઘાડી દઉં. મારા વચનમાં વિશ્વાસ રાખ, હું તને હસ્તિનાપુરની ગાદી પર બેસાડું અને યુધિષ્ઠિર સહિત પાંચે ભાઈઓને તારી સેવામાં જોડું. ઓ કૃષ્ણ કૃષ્ણ, આ કેવી વાત તમે લઈને આવ્યા! કેવા કા સમય? સમયનું યથાર્થ જ્ઞાન મારા જેટલું કોઈનામાં નથી એમ કહેવાય છે. કહેવાય છે, કહેવાય છે તો કઈ તથ્ય પણ હશે ને? જવા દે વાત. પણ કર્ણ, તું પાંડવ પક્ષમાં આવ્યો તો તે અધર્મ નહીં ગણાય એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. ધર્મ અધર્મનો હું જ્ઞાતા છું, ખરેખર તો હું જ. છોડ, શું નક્કી કર્યું તે? કૃષ્ણ, આખી જિંદગી મેં સહન કર્યું ત્યારે આ રહસ્ય તમે કેમ ન ખોલ્યું? આજે આજે વિધિના ખેલ શરૂ થઈ ગયા પછી તે ખોલવાનો શો અર્થ છે? હું સુત પુત્ર રાધે દુર્યોધનનો પક્ષ નહીં છોડી શકું.